નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજનો આપણો વિષય છે અર્થશાસ્ત્ર પ્રકરણ છ બજાર ભાગ ચાર વિદ્યાર્થી મિત્રો આપણને ખબર જ હશે કે ગયા વિડીયોમાં આપણે પૂર્ણ હરીફાઈનો અર્થ અને એના ત્રણ લક્ષણો વિશે આપણે ચર્ચા કરી હતી એમાં પહેલું લક્ષણ હતું અસંખ્ય ખરીદનારા અને મોટી સંખ્યામાં વેચનારા બીજું હતું સમરૂપી વસ્તુઓ ત્રીજું લક્ષણ હતું વિશે અવર જવર કરી હતી હવે આજના આપણે આગળના લક્ષણો વિશે ચર્ચા કરીશું હવે આપણે જોઈએ પૂર્ણ હરીફાઈનું ચોથું લક્ષણ છે બજારની પરિસ્થિતિ અંગેનું જ્ઞાન તો એમાં આપણે જોઈશું તો જે પૂર્ણ હરીફાઈ વાળું બજાર છે એમાં આપણે જોઈએ તો બે પક્ષકારો હોય છે તો એમાં પહેલા છે એક ખરીદનારા એટલે કે ગ્રાહકો બીજું છે એટલે કે કે જે કોઈ એટલે કે જે પૂર્ણ હરીફાઈ વાળું બજાર છે એમાં બે પક્ષકાર હોય છે એક ખરીદનારા એટલે કે ગ્રાહકો અને જે વેચનારા છે એટલે કે વેપારીકો કે ઉત્પાદકો જે કોઈ એમ બે પક્ષકારો જોવા મળે છે તો જે પૂર્ણ હરીફાઈ વાળું બજાર છે એમાં ખરીદનારાઓને પણ બજાર અંગેનું જ્ઞાન હોવું જોઈએ અને જે વેચનારાઓ છે જે કઈ વસ્તુઓ વેચે છે એમને પણ બજાર અંગેનું જ્ઞાન હોવું જોઈએ તો હવે આપણે એમાં જોઈએ કે ખરીદનારાઓને કઈ કઈ બાબત અંગેનું જ્ઞાન હોવું જોઈએ તો જે ખરીદનારાઓ એટલે કે ગ્રાહકો છે આપણે કોઈ પણ પ્રકારની વસ્તુ બજારમાં લેવા જઈએ તો આપણે કઈ કઈ બાબતોનું જ્ઞાન હોવું જોઈએ તો એમાં પહેલા પહેલું છે એક તો વસ્તુની કિંમત ગ્રાહકો છે એ બજારમાં કોઈ પણ પ્રકારની વસ્તુ લેવા જાય છે તો એ વસ્તુ કેટલામાં મળશે એની કિંમત એને જાણતો હોવો જોઈએ એટલે કે વસ્તુની કિંમત જ્ઞાન ખરીદનારને જોઈએ એવી જ રીતે બીજું છે વસ્તુની ગુણવત્તા એમાં આપણે જોઈએ જે કઈ ગ્રાહક છે એ વસ્તુની ક્વોલિટી એને ચકાસવી જોઈએ એની ગુણવત્તા ચકાસવી જોઈએ ત્યાર પછી એને વસ્તુ ખરીદવી જોઈએ કે જેથી વસ્તુ એને બદલવી ના પડે અને એની અવેજી વસ્તુ કઈ છે એ પણ એને ખ્યાલ હોવો જોઈએ એટલે કે વસ્તુની ગુણવત્તા માટેનું પણ એને જ્ઞાન હોવું જોઈએ પછી છે અવેજી વસ્તુઓ પાછો આપણને પ્રશ્ન થાય કે આ અવેજી અવેજી વસ્તુ 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 હોય એટલે કઈ તો આપણે બીજા લક્ષણમાં જોયું સમરૂપી વસ્તુઓ એકરૂપી વસ્તુઓ એવું આપણે એને કહી શકીએ એટલે કે આપણે પેન સેલો પેન લેવા ગયા એના જેવી જ બીજી વસ્તુ બીજી પેન આપણને મળે કે બીજી ફાઇન ગ્રીપ છે બધી એનો કલર હરખો દેખાવ હરખો એનો આકાર હરકો બધું કદરૂપ રંગ આકાર બધું જ એક સરખું હોય એને સમરૂપી વસ્તુ એટલે કે અવેજી વસ્તુઓ આપણે એને કહી શકીએ એનું આપણે ઉદાહરણ લેવું હોય તો આપણે પાર્લેજી બિસ્કીટનું પણ આપણે લઈ શકીએ બજારમાં આપણે બિસ્કીટ ખરીદવા માટે ગયા તો એમાં અલગ અલગ પ્રકારના બિસ્કીટો આપણને જોવા મળે છે સ્વાદ એક સરખો હોય પણ એનો રંગ અલગ હોય કદ અલગ હોય એનો આકાર અલગ હોય એટલે કે એને આપણે અવેજી વસ્તુ એટલે કે આપણે એક વસ્તુ આપણે બજારમાં લેવા ગયા એ ના મળી તો એના બદલામાં આપણે બીજી કઈ વસ્તુ ખરીદી શકીએ એને આપણે સમરૂપી વસ્તુ કે અવેજી વસ્તુઓ તરીકે આપણે કહી શકીએ તો જે ખરીદનારના પક્ષે વસ્તુની કિંમતની જાણકારી હોવી જોઈએ વસ્તુની ગુણવત્તા અંગેની જાણકારી હોવી જોઈએ તેમજ અવેજી વસ્તુઓ વિશેને જાણકારી હોવી જોઈએ એવી જ રીતે આપણે વેચનારના પક્ષે જોઈએ તો જે વેચનાર છે જે કઈ વેપારી છે એને વસ્તુની માંગ બજારમાં એ જે કઈ વસ્તુ વેચે છે એની માંગ કેટલી છે એના અંગેનું વેપારીને જ્ઞાન હોવું જોઈએ એવી જ રીતે વસ્તુનો પુરવઠો જથ્થો એટલે કે પુરવઠો એટલે કે જથ્થો બજારમાં એ વસ્તુનો પુરવઠો કેટલો છે એ અંગેની પણ જાણકારી વેપારીને હોવી જોઈએ એટલે કે ખરીદનારના પક્ષે આ તમામ બાબતો અંગેની જાણકારી હોવી જોઈએ અને જે વેચનારના પક્ષે આ બંને બાબતોની જાણકારી હોવી જોઈએ કે જેના કારણે આ જે વેપારીઓ છે જે વેચનારાઓ છે એ ખરીદનારાઓ પાસે જઈને આ ખરીદનારાઓ પાસે જઈને જુદી જુદી કિંમત વસૂલી શકે નહીં જે ખરીદ વેચનારાઓ છે એ ખરીદનારાઓ પાસે જો એને બધી જ કિંમતનું અંગેનું વસ્તુની કિંમત અંગેનું જ્ઞાન હોય જે કઈ વસ્તુ વેચે છે તો એ અલગ અલગ કિંમતથી એ વસ્તુ છેતરાઈ શકે નહીં એટલે એની જો કિંમતને એને જ્ઞાન હશે તો એ સામેવાળો વેપારીને કહી શકશે કે બજારમાં આ વસ્તુ આટલા ભાવમાં મળે છે ને તમે કેમ આવી વસ્તુ આટલા આપણે તરત કહીએ છીએ એવી રીતે એ જુદી જુદી કિંમત વસૂલી શકે નહીં એટલે કે એનો ભેદભાવ કિંમત અંગેનો ભેદભાવ સર્જી શકે નહીં આપણે જોઈએ કે આ બધી બાબતોનું જ્ઞાન હોય એટલે કે જે વેચનારાઓ છે એ કિંમત અંગે ગ્રાહકો પાસેનો ભેદભાવ સર્જી શકતો નથી આમ જે અને વેચનારાઓને બજારની પરિસ્થિતિ અંગેનું જ્ઞાન હોવું જોઈએ કે જેથી આપણે માંગરેખા છે બજારની જે કંઈ માંગ રેખા છે એના કારણે આપણી એ માંગરેખા મૂલ્ય સાપેક્ષ બને મૂલ્ય સાપેક્ષ પાછો આપણને એવો પ્રશ્ન થાય કે મૂલ્ય સાપેક્ષ એટલે પાછું કેવું તો મૂલ્ય સાપેક્ષ એટલે કે એનો આધાર મૂલ્ય પર માંગનો આધાર મૂલ્ય પર આધાર રાખે છે જેમ મૂલ્ય વધે તો એની માંગમાં ઘટાડો થાય એ વસ્તુની માંગમાં શું થાય છે ઘટાડો થાય છે અને જેમ મૂલ્ય ઘટે તો માંગ વધે એટલે કે જે માંગ છે એ મૂલ્ય પર આધાર રાખે છે પછીનું લક્ષણ છે ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ એટલે કે જે ઉત્પાદનના સાધનો છે એ સંપૂર્ણ ગતિશીલતા ધરાવે છે તો આપણે પાછો પ્રશ્ન થાય કે ઉત્પાદનના સાધનો તો આપણે અગાઉ જોઈ ગયા છે ઉત્પાદનના સાધનો કયા કયા છે બરાબર બધાને ખ્યાલ તો હશે જ તો આપણે જોઈએ એમાં જે પૂર્ણ હરીફાઈ વાળું બજાર છે એમાં ઉત્પાદનના ચાર સાધનો કયા કયા હશે પહેલું શ્રમ અને પછી છે નિયોજક એટલે કે ઉત્પાદનના ચાર સાધનો જમીન મૂડી શ્રમ અને નિયોજક આ ચારેય સાધનો પૂર્ણ હરીફાઈવાળા બજારમાં એ સંપૂર્ણ ગતિશીલતા ધરાવે છે ગતિશીલતા એટલે કે ફેરબદલી કરવી ગતિશીલતાનો અટલગ મતલબ શું થાય છે ફેરબદલી કરવી એટલે આ ચારે ચાર સાધનો જે છે એ ફેરબદલી કરી શકે છે એમાં આપણે જોઈએ એનું હોવાનું કારણ શું છે જે ઉત્પાદનના સાધનો જે છે એ સંપૂર્ણ ગતિશીલ એ હોવાનું કારણ શું છે તો એ હોવાનું કારણ એવું છે કે જે ઉત્પાદનના ચાર સાધનો એ અલગ અલગ વળતર આપે છે તો આપણને ખ્યાલ હશે તો જમીન વળતર સ્વરૂપે આપણને શું મળે છે જમીનમાં વળતર સ્વરૂપે તો એ આપણને કહીએ તો ભાડું એવી જ રીતે છે મૂડી મૂડીને વળતર સ્વરૂપે આપણને શું મળે છે વ્યાજ રીતે જે શ્રમ કરે કોઈ પણ કર્મચારી એને વળતર સ્વરૂપે શું મળે છે તો વેતન કે પગાર રીતે છે એને એના વળતર સ્વરૂપે શું મળે છે તો નફો એટલે જે ચાર ઉત્પાદનના સાધનો છે એને વળતર સ્વરૂપે અલગ અલગ બાબતો મળે છે તો જે વળતર સ્વરૂપે જે મળે છે ભાડું વ્યાજ વેતન અને નફો એ કોઈક વખત ઓછા સ્વરૂપે હોઈ શકે ધંધામાં અને કોઈક વખત વધારે સ્વરૂપમાં પણ હોઈ શકે છે આ બાબતને રોકવા માટે જે કોઈક કોઈક વખત વખત વળતર વળતર વધારે મળે મળે અને એનું ઓછું તો એ બાબતને રોકવા માટે ધંધાદારી જે પેઢી છે એટલે કે જે પેઢીઓ છે એ શું કરે છે એ બાબતને રોકવા માટે એ ધંધાદારી પેઢીઓ આ બધા જ આ બધા જ એક સમાન સાધનોને અલગ અલગ વળતર મળતું રોકવા માટે એ પેઢીઓ એટલે કે ધંધો એ બધા જ સાધનો એક સરખું વળતર મળી રહે એ વળતર મળી રહે એના માટેની એ જોગવાઈ પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં કરવામાં આવે છે આથી ઉત્પાદનના બધા સાધનોની એક સરખી જ કિંમત મળી રહે ઉત્પાદનના જે સાધનો છે એ ચારે ચાર સાધનોની કિંમત બજારમાં એટલે કે પેઢીમાં એક સરખી જ કિંમત મળી રહે એટલે કે જે ઉત્પાદનના સાધનો છે એની વારંવાર ફેરબદલી કરવાના કારણે કોઈ વખત વળતર વધારે સ્વરૂપમાં મળે છે અને કોઈ વખત વળતર ઓછા સ્વરૂપમાં મળે છે આ પરિસ્થિતિને રોકવા માટે પેઢીઓ શું કરે છે એક સમાન વળતર આપવાની જોગવાઈ કરે છે જેથી ઉત્પાદનોના સાધનોની કિંમત એક સરખી મળી રહે છે પછીનું લક્ષણ છે વાહન વ્યવહાર ખર્ચનો અભાવ તો આપણે સૌ જાણીએ જ છીએ કે ધંધામાં ઘણીવાર વાહન વ્યવહારના કારણે જોખમોનો સામનો કરવો પડે છે એટલે કે ઘણીવાર વસ્તુઓ તૂટી જાય છે અથવા તો નુકસાન પામે છે આ ઉપરાંત જે વાહન વ્યવહારના કારણે વસ્તુની કિંમત વધતા ગ્રાહકને વધારે કિંમત પણ ચૂકવવી પડે છે પરંતુ જ્યારે પૂર્ણ હરીફાઈ વાળું બજાર છે આપણે પૂર્ણ હરિફાઈ વાળા બજારના લક્ષણની ચર્ચા કરીએ છીએ પૂર્ણ હરીફાઈ વાળું બજાર હોય એમાં ખરીદનારા એટલે કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં ખરીદનારા અને વેચનારા બંને એક સાથે એટલે કે એક જ જગ્યાએ હોય છે તેથી વસ્તુઓની હેરફેર માટે વાહન વ્યવહારનો ખર્ચ વસ્તુઓની હેરફેર એટલે કે વસ્તુઓની હેરફેર માટે વાહન વ્યવહાર ખર્ચ ન ગણ્ય બને છે ન ગણ્ય એટલે ન ગણવા બરાબર ઓછો બને છે આથી અમુક શૂન્ય પણ કહેવાય શૂન્ય પણ થાય છે એમ સ્વીકારી લેવામાં આવે છે એટલે આપણે જોઈએ કે પૂર્ણ હરીફાઈ વાળું જ્યાં બજાર છે એમાં ખરીદનારાઓ અને વેચનારાઓ એક જ જગ્યાએ આપણને જોવા મળે છે તેના કારણે વસ્તુઓની હેરફેરનો જે કંઈ ખર્ચ બને છે એટલે કે જે વાહન વ્યવહારનો ખર્ચ બને છે એ ન ગણ્ય બને છે ન ગણ્ય બનવાનો એટલે કે ના ગણવા બરાબર એટલે કે ઓછો બને છે એવું કે શૂન્ય પણ થાય તો પણ ચાલે એવું પણ આપણે કહી શકીએ એમ સ્વીકારી લેવામાં પણ આવે છે જે વાહન વ્યવહારનો ખર્ચનો અભાવનું જે બજારનું લક્ષણ છે એ મહત્વનું ગણવામાં આવે છે આગળ આપણે આપણે પૂર્ણ અર્થ અને એના લક્ષણો વિશે જોયું હવે આપણે અપૂર્ણ હરીફાઈ એટલે શું એના વિશે આપણે જોવાનું છે તો એમાં આપણે જોઈએ તો પૂર્ણ હરીફાઈ આપણને બધાને ખબર જ હશે પૂર્ણ હરીફાઈ પૂર્ણ હરીફાઈ એટલે કે એમાં ખરીદનારાઓ પણ હોય છે અને એમાં વેચનારાઓ પણ હોય છે એ પૂર્ણ હરીફાઈ અને ઇજારો આપણને પાછો ઇજારો એટલે શું એ પ્રશ્ન થાય પૂર્ણ હરીફાઈમાં ખરીદનારાઓ અને વેચનારાઓ બંને વ્યક્તિ હોય એટલે પૂર્ણ હરીફાઈ અને જ્યારે ઇજારો હોય એમાં ફક્ત ખાલી વેચનાર જ હોય છે એક જ વ્યક્તિ હોય એને આપણે ઈજારો એમ કહેવામાં આવે છે એટલે આપણે વ્યાખ્યામાં જોવું હોય તો જે પૂર્ણ હરીફાઈ અને ઈજારા આ બંને વચ્ચેની જે સ્થિતિ છે આ બંને વચ્ચે જે અંતિમ સ્થિતિ છે એ પરિસ્થિતિ ધરાવતું બજાર એટલે કે અપૂર્ણ હરીફાઈ વાળું બજાર એમ ઓળખવામાં આવે છે અને એમાં અપૂર્ણ હરીફાઈ વાળા બજારમાં ઈજારો ઈજારાયુક્ત યુક્ત બજાર આપણે જોઈશું તો આમાં આપણે જોઈએ કે ઇજારો જે છે ઈજારાને આપણે ઇંગ્લિશમાં મોનોપોલી એમ કહેવામાં આવે છે ઇજારાને આપણે ઇંગ્લિશમાં મોનોપોલી કહે છે કે જે આ મોનોપોલી શબ્દ છે આ મોનોપોલી જે શબ્દ છે એ કયો શબ્દ છે ગ્રીક શબ્દ છે જે મોનોપોલી ને બે ભાગમાં એના બે શબ્દોનો ઉપયોગ કરીને બનેલો છે એમાં આપણે જોઈએ એક છે મોનોસ અને બીજું છે પોલી એમ આ બે શબ્દોનો ઉપયોગ કરી મોનોપોલી શબ્દ બનાવવામાં આવ્યો છે એમાં આપણે જોઈએ મોનોસ નો અર્થ થાય છે આ જે મોનોસ છે એનો અર્થ થાય છે એક અને જે પોલિન છે બીજો શબ્દ એનો અર્થ થાય છે વેચનાર આમ મોનોપોલી પોલીનો અર્થ થાય જોઈએ કે ઇજારો છે એનો ઇંગ્લિશમાં આપણે મોનોપોલી શબ્દ કહીએ છીએ જે મોનોપોલી શબ્દ છે એ ગ્રીક ભાષાનો શબ્દ છે એ ગ્રીકના બે શબ્દોનો બનેલો છે એક પહેલું છે મોનોસ બીજું છે પોલીન એમ બે શબ્દોથી મોનોપોલી શબ્દ ઉતરી આવ્યો છે એમાં પહેલું છે મોનોસ નો અર્થ થાય છે એક અને પોલીન નો અર્થ થાય છે વેચનાર એમ બંનેને ભેગો કરીને મોનોપોલી શબ્દ બન્યો છે કે જેનો અર્થ થાય છે એક વેચનારનું બજાર એવો આપણે કરી શકીએ છીએ એમાં આપણે જોઈએ તો જે ઈજારો છે એટલે ઈજારો એક એવું બજાર છે કે આ એક એવું બજાર છે કે જ્યાં એક જ ઉત્પાદક કે વેચનાર વેચનાર વેપારી કે જ્યાં એક જ ઉત્પાદક કે વેચનાર હોય છે અને આમાં અસંખ્ય ગ્રાહકો હોય છે ઈજારાના બજારમાં એક જ ઉત્પાદક કે વેચનાર એટલે કે વેપારી હોય છે અને અસંખ્ય ગ્રાહકો હોય છે કે જે આ ઉત્પાદક એવી વસ્તુઓનું વેચાણ કરે છે કે જેની સંપૂર્ણ અવેજી વસ્તુઓ વસ્તુઓ હોતી નથી એટલે કે જે કંઈ આ ઉત્પાદક કે વેપારી હોય છે એ એવી વસ્તુઓનું વેચાણ કરે છે કે જે એની અવેજી વસ્તુઓ હોતી નથી બજારમાં એના જેવી સરખી વસ્તુ બીજી મળતી નથી આથી ઉત્પાદક જે છે એટલે કે જે કંઈ વેચનાર છે એ બજારના પુરવઠા પર સંપૂર્ણ અંકુશ ધરાવે છે તેથી તેને ઈજારેદાર કહેવામાં આવે છે આપણે જોઈએ કે બજારમાં એક જ ઉત્પાદક કે એક જ વેપારી હોય છે એ એવી વસ્તુઓનું વેચાણ કરે કે એના જેવી હવે જે વસ્તુઓ બીજી બજારમાં હોતી નથી એટલે એ જે કઈ વસ્તુ વેચે છે એનો એના પર એને સંપૂર્ણ અંકુશ ધરાવે છે આથી તેને ઈજારેદાર એમ કહેવામાં આવે છે હવે આપણે ઈજારાની વ્યાખ્યા આપણે જોઈશું તો ઇજારાની વ્યાખ્યા પ્રોફેસર ચેમ્બરલીનના મતે આપણે જોઈએ તો એમાં ઇજારો એટલે એ શું કહે છે એના વિશે આપણે જોઈએ પ્રોફેસર ચેમ્બરલીને મતે ઇજારો જે છે એણે બે બાબત પર ભાર મૂક્યો છે પહેલું છે વસ્તુનો પુરવઠો અને એક પેઢીનો અંકુશ એની આપણે વ્યાખ્યામાં આપણે જોઈએ તો જ્યારે વસ્તુના પુરવઠા પર કોઈ એક પેઢીનો અંકુશ હોય તેને ઇજારો કહેવામાં આવે છે એવી જ રીતે આપણે બીજું પ્રોફેસર સ્ટિગલરના મતે જોઈએ એ એના માટે શું કહે છે એ આપણે જોઈએ પ્રોફેસર સ્ટીગલર છે એ ઈચારાને બે બાબત પર ભાર મૂક્યો છે એમાં એક છે વસ્તુ અને બીજું છે એક જ વેચનાર એમાં આપણે એની વ્યાખ્યામાં જોઈએ તો વસ્તુનો એક જ વેચનાર એટલે કે ઇજારદાર એમ પ્રોફેસર સ્ટિગલર કહે છે એટલે આપણે એની વ્યાખ્યામાં આપણે જોઈએ એટલે કે કોઈ પણ વસ્તુનો પુરવઠો હોય એના પર કોઈ એક જ પેઢીનો એટલે કે કોઈ પણ એક જ ધંધાદારનો અંકુશ હોય તેને આપણે ઈજારો એમ કહેવામાં આવે છે એવી રીતે સ્ટિગલર જે છે એ એવું કહે છે કે કોઈ પણ વસ્તુ હોય એનો વેચનાર એક જ હોય એની અવેજીની વસ્તુ હોતી નથી એને આપણે ઇરાજેદાર ઈજારદાર કહેવામાં આવે છે એનું આપણે ઉદાહરણ જોઈએ તો પછી છે ટોરેન્ટ પાવર આ ત્રણેય છે તાર ટપાલ ખાતું ભારતીય રેલવે અને ટોરેન્ટ પાવર એ સરકારના હસ્તક છે એટલે કે એ સરકારના હસ્તકમાં માં આવે છે એટલે કે એને આપણે ઉદાહરણ ગણવામાં આવે છે આપણે જોઈએ ભારતીય રેલવે છે એને સરકારની માન્યતાના આધારે સરકાર નીતિ નિયમો એના ગણે છે એટલે કે એને એના ઉદાહરણ તરીકે આપણે એને લઈ શકીએ છે એટલે કે આ ત્રણે ત્રણે પર સરકારનો અંકુશ હોય છે એટલે કે ઇજારો હોય છે સરકાર દ્વારા કોઈ બીજી સરકારનો જ હસ્તક્ષેપ હોય છે બીજો કોઈ આમાં હસ્તક્ષેપ કરી શકતું નથી આ તમામ બાબતો પર સરકારનો જ નિયંત્રણ કરી શકે છે સરકારના જ નિયમો કાયદાઓનો અમલ મૂકવામાં આવે છે બીજી કોઈ વ્યક્તિનો હસ્તક્ષેપ આમાં કરી શકતું નથી આટલા માટે એને ઇજારદારના ઉદાહરણમાં આપણે એને લઈ શકીએ છીએ